दरमियान मोबाइल पाछळ गांडू थयुं छे। तेमां पण जो गेमनी लत लागी गई तो बाळको न करवानुं करी बेसे छे। हिंसक गेम रमीने बाळकोनी मानसिकता बगड़ी गई छे अने जो गेम रमवा न मळे तो माता पिता ठपको आपे तो माता पिता पर ज हावी थई जाय छे। आवुं ज कंईक थयुं छे सूरतमां, ज्यां एक दीकराए ठपको आपनार पिताने मौतने घाट उतारी दीधा। शुं छे आखो आ मामलो जोईए। युवानोमां गेमनी लत, गेम पाछळ पागल थयुं युवाधन। मोबाइलमां रमे छे हिंसक गेम, हिंसक गेम रमीने बाळको थया हिंसक। माता पिता माटे चेतवणी रूप किस्सो। बाळकोमां आजकाल मोबाइलनो क्रेज वधतो जाय छे। नानी उमरथी ज बाळकोने मोबाइलनी लत लागी रही छे। तेवामां पण ऑनलाइन शिक्षण शुरू थया बाद बाळकोनी मोबाइल प्रत्येनी लत वधु वधी गई छे। ऑनलाइन शिक्षण समये बाळको शुं करे छे ते पण माता पिताए ध्यान राखवुं जोईए। आ दरमियान घणा युवानो पोन जोवा के अन्य कोई प्रवृत्तिमां गैरमार्गे दोराई जता होय छे, पण आजनी आ घटना हिंसक छे। घटना छे सूरतनी, ज्यां एक दीकराने पिताए ठपको आप्यो। दीकरो सतत फोन पर गेम रम्या करतो हतो। गेमनी लतने पगले पिताए मोबाइलमां गेम न रमवा ठपको आप्यो, जे दीकराने न गम्यो अने पोताना ज पिताने मौतने घाट उतारी दीधा। शुं छे मामलो? सूरतना इच्छापोरना क्वास गाममां रहेता अर्जुन अरुण सरकार, उम्र वर्ष 40, जेने मंगलवारे रात्रे नवी सिविल हॉस्पिटलमां खसेड़वामां आव्या हता, ज्यां डॉक्टरे तेमने मृत जाहेर कर्या हता। आ मामले जयारे परिवारजनोने पूछ्यूं तो मृतकना दीकरा अने पत्नीए कह्युं के 6 दिवस पहेला ते बाथरूममां पड़ी गया हता। ते समये इजा थई हती अने मंगलवारे सांजे सूई गया बाद उठ्या नहोता तेवुं जणाव्युं हतुं। आ मामले हॉस्पिटले पोलीसने जाण करता पोलीसने मामलो शंकास्पद लाग्यो हतो। વ્યક્તિનું મૃત્યુ થયું એવી જાહેરાત થયેલી, એની પત્ની એને દવાખાને લઈ ગયેલ, જ્યાં દવાખાને એને મરણ જેલો જાહેર કરવામાં આવેલો। ગઈકાલે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા સદર વ્યક્તિનું મરણ ગળું દબાવવાના કારણે થયેલાનું ખ્યાલ આવ્યો હતો। હત્યાનો થયો ઘટસ્ફોટ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો। પોલીસને મામલો શંકાસ્પદ લાગતા મૃતક અર્જુનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું। 40 વર્ષીય અર્જુન સરકારની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। હત્યારાને તેની હત્યાનું કારણ ચોંકાવનારું હતું, કેમ કે અર્જુન સરકારની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ 17 વર્ષીય દીકરાએ કરી હતી। સદર વ્યક્તિનું મૃત્યુ એના છોકરા જ કરેલાનું પેપર ઉપર આવેલું। સદર છોકરો સગીર વયનો છે, વ્યક્તિ બેકાર હતો અને એના છોકરાએ તે પોતે ગેમ રમતો હતો, એમાં એને ટોક્યો હતો, એ ટોકવાના કારણે એનું ગળું દબાવવામાં આવ્યું હતું, હજી સુધી એવું તપાસમાં ખુલેલું છે। શા માટે આપ્યો હત્યાને અંજામ? હત્યા થયાનું સ્પષ્ટ થતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી અને ઘરની તપાસ પણ કરી હતી। આ દરમિયાન પત્ની ડોલીએ પતિ અર્જુન બાથરૂમમાં પડી ગયા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું, જોકે 17 વર્ષીય સગીર દીકરાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેના હાથે જ પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી। પૂછપરછમાં આરોપી દીકરાએ જણાવ્યું કે પોતે મોબાઈલ ફોન પર આખો દિવસ ગેમ રમી રહ્યો હતો, જેથી તેના પિતા દરરોજ તેની સાથે બોલાચાલી કરીને ઠપકો આપતા હતા। મંગળવારે સાંજે તેની માતા બહાર ગઈ હતી, તે સમયે પિતાએ ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। આ દરમિયાન સગીર દીકરાએ પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। મોબાઈલમાં ગેમ રમતો હતો અને દિવસે પણ ગેમ રમતો હતો અને ગેમ રમતા એના પિતાએ એને ટોક્યો હતો, એના ગુસ્સામાં આવીને એના પિતાનું ગળું દબાવીને હત્યા કરવાનું હજી સુધી તપાસમાં ખુલેલું છે। આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી, પિતાની હત્યા કર્યા બાદ સગીર ગભરાઈ ગયો હતો અને તેણે પોતાની માતાને પણ ગેરમાર્ગે દોરી હતી। અર્જુનના પત્ની બહાર ગયા હોવાથી ઘરે શું થયું છે તે અંગે તે પણ અજાણ હતા। તે જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે દીકરાએ પિતા ઉઠતા ન હોવાનું જણાવીને માતાને સાથે લઈને પિતાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે અર્જુનને મૃત જાહેર કર્યો હતો। જો કે હવે દીકરાએ જ પિતાની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થતા માતા પોતે પણ આ કેસમાં ફરિયાદી બની હતી। કિશોરાવસ્થાના બાળકોમાં ગુસ્સો વધારે હોય છે, તેમાં પણ મોબાઈલની લત લાગ્યા બાદ જ્યારે બાળકને મોબાઈલથી દૂર રહેવાનું કહેવામાં આવે તો તેના પર ગુસ્સો હાવી થઈ જતો હોય છે। બાળકો મોબાઈલમાં હિંસક ગેમ રમે છે અને તેનું અનુકરણ પણ કરતા હોય છે અને ક્યારેક રિયલ લાઈફમાં હિંસા પણ કરી બેસે છે। અહીં પણ આવું જ થયું છે। એક દીકરાએ પિતાને ગેમની લતના કારણે મોતને ઘાટ ઉતારી દીધા,
અને હવે પોલીસે દીકરાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જો કે આ કિસ્સા બાદ માતા પિતાએ એલર્ટ થવાની જરૂર છે અને બાળકોમાં મોબાઈલની લત કેવી રીતે ઘટાડી શકાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવા જોઈએ। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।